હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ કેમ કે આપણે હવે ડેઈલી ડ્રોઈંગ કરવાના છે. અને કેવી લાગશે તમને એ તમે જરૂર કહેજો કોમેન્ટ બોક્સમાં. અને મને ખબર છે કે આ ઘણી બધી વાર પછી હું વિડીયો બનાવું છું યુટ્યુબ પર, તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તાકે તમને પણ રોજ રોજ એવા વિડીયો જોવા મળે અને તમે પણ કંઈક શીખી શકો આર્ટમાં. સો પહેલાં તો હું તમને કહીશ કે કાલે મેં એક આંખો બનાવી હતી, અને જે મારા ચેનલને ફોલો ન કરતા હોય ગુજરાત સ્કેચર્સ, તો ત્યાં ફોલો કરી લેજો, કેમકે ત્યાં હું રોજ રોજ નવા ડ્રોઈંગ નાખતો રહું છું, ઠીક છે? અને કાલે આપણે જે કરી હતી ને તે હું તમને બતાવી દઉં કે કઈ કરી હતી. તો આ એક આઈસની ડ્રોઈંગ્સ કરી હતી, તમે જોઈ શકો છો. એ આ એક્ટ્રેસની હતી, રાઈટ, સ્મિકા મંડાના. સો આ એ ફોટો નથી, આ જસ્ટ તમને હું ખ્યાલ આપું છું કે આ એની આંખ હતી. સો તમે બહુ એમાં પ્રતિસાદ સારો આપ્યો હતો. હવે તમે એમ પૂછતા હતા કે કઈ રીતે ડ્રોઈંગ કરી શકાય, તો હું તમને ગાઈડ કરીશ અહીંયા ડ્રોઈંગની ચેનલ પર કે કઈ રીતે આપણે બનાવી શકીએ. તો સૌથી પહેલાં તો હું તમને કહીશ કે પહેલાં તમને બેઝિક આવડવું જોઈએ, ઠીક છે? તેમ છતાં હું તમને થોડુંક આમાં ડ્રો કરીને બતાડીશ. હવે આમાંથી આપણે એક વસ્તુ મીન્સ એક પિક્ચર લઈ લઈએ કે જેમાં આપણે આંખો કરી શકીએ, ઠીક છે? હું આંખો પસંદ કરવા માટે, ચાલો હું આ આંખો પસંદ કરું છું, ઠીક છે? તમે પણ કંઈક પણ લઈ શકો છો, તમે કંઈક પણ પિક્ચરની આંખો પહેલાં ડ્રો કરતા શીખી જાઓ, ઠીક છે? આ તો હું રેન્ડમલી લઉં છું. હવે એને કરવા માટે તમને પહેલાં પૂરતા મીન્સ મટીરિયલ હોવા જોઈએ. મટીરિયલ ન હોય તો એ સાદી પેન્સિલ, એક ઇરેઝર એન્ડ શાર્પનર હોવું જ જોઈએ, ઠીક છે? તો હું આ બનાવવા માટે, આંખો બનાવવા માટે હું યુઝ કરીશ એક આર્ટ લાઇનની આ પેન્સિલ છે, જે 8B છે, ઠીક છે? એમાં અલગ અલગ જાતની હોય છે, હું 8B યુઝ કરીશ આ, અને પછી 6B એન્ડ નોર્મલ પેન્સિલ જે હોય છે, અને એક આ એક આ મેકેનિકલ પેન્સિલ અને એક આ ઇરેઝર, રાઈટ? તો એટલામાંથી આપણે બનાવશું આંખ. તો કઈ રીતે બનાવશું તે અત્યારે જોઈ લઈએ, ઠીક છે? તો સૌથી પહેલાં તો હું આનાથી સ્ટાર્ટ કરીશ, ઠીક છે? જે નોર્મલ પેન્સિલ હોય છે સ્ટ્રક્ચર બનાવવા માટે. તમે બે રીતે યુઝ કરી શકશો ડ્રોઈંગ બનાવવા માટે, એક તો ફ્રી હેન્ડ અને બીજી આવી છે ગ્રીડ મેથડ. તો ગ્રીડ મેથડનો ક્યારે યુઝ કરી શકો, જ્યારે તમને બનાવતા ફાવતા ન હોય, ઠીક છે? તો મારું રિકમેન્ડેશન રહી જશે કે તમે ફ્રી હેન્ડનો યુઝ કરો, કેમ કે ફ્રી હેન્ડથી સારી બને છે, અને ગ્રીડ મેથડને તમે પરફેક્ટ જોતી હોય તો પરફેક્ટ બનાવવા માટે ગ્રીડ મેથડનો યુઝ કરો. હું બંને રીતે યુઝ કરીશું, બટ અત્યારે હું ફ્રી હેન્ડનો યુઝ કરીશ, ઠીક છે? તો સૌથી પહેલાં બનાવી કઈ રીતે બનાવવાની છે એ પહેલાં જોઈ લઈએ, ઠીક છે? તો એના માટે તમને પહેલાં હું અહીંયા બનાવું છું, તમે જોઈ લેજો કઈ રીતે બનાવું છું, ઠીક છે? હવે એના માટે તમને પહેલાં ઓબ્ઝર્વ કરવું પડશે આંખોને કે કઈ રીતે ડિરેક્શનમાં છે, ઠીક છે? તો એના માટે આપણે શું કરશું, પહેલાં આપણે જોઈ લેશું, બરાબર? હવે આ રીતે છે, તો એના માટે આપણે શું કરશું, પહેલાં જે આઈસની ડિરેક્શન હોય ને એ રીતે કરશું. જેમ કે આની જે ડિરેક્શન છે મને આ સાઈડ ત્રાસી લાગે છે, તો હું આ સાઈડની પહેલાં કરી લઈશ. એના માટે તમને પૂરતું એક માપ તૈયાર કરી દેવાનું, બરાબર? જેમ કે મેં એક માપ તૈયાર કર્યું છે જે ઇક્વલ સાઇઝના હોય છે, જેમ કે એક આ બે અને આ ત્રણ, ઠીક છે? હું તમને કરીને બતાવું છું, રાઈટ? અહીં કરી લો. હવે બીજું એક આવી જ રીતે અહીંયા કરી દેશું, બરાબર? એક નોર્મલ રીતે કરું છું, બરાબર? હું આમાં એક સર્કલ ડ્રો કરીશ, રાઈટ? એવી જ રીતે આમાં પણ કરી દેશું, ડન. હવે આમાં કરવા માટે પહેલાં તમને આની જે આઈબ્રોઝની ઉપર લેસીસ હોય છે એ કરી દેવાના, રાઈટ? આ ડ્રો કરી લીધો. હવે એના જે, બરાબર, તો તમને ખ્યાલ આવતો જ હશે કે કઈ રીતે હું કરું છું. અને સૌથી પહેલાં હું બે રીતે ટ્રાય કરું છું. સૌથી પહેલાં તો હું સ્ટ્રક્ચર રીતે ટ્રાય કરું છું. તો સ્ટ્રક્ચર મારા ખ્યાલથી હવે બની ગયું છે, બરાબર? તો હવે આપણે લેશું 6B. તમે 4B પણ ઉપયોગ કરી શકો છો, અત્યારે હું 6B ઉપયોગ કરું છું, ઠીક છે? તો 6B આપણે પહેલાં આની જે આઈ છે એને થોડુંક ડાર્ક સાઈડ લઈ જઈશું, રાઈટ? આને પણ એવી જ રીતના,
રાઈટ? તો આપણે એવી રીતના કરશું, રાઈટ?